હેલો ફ્રેન્ડ ચેપ્ટર પાંચ ક્લાસ ટ્વેલ્વ મેથ્સ સૂત્ર આપણે પાંચ પોઈન્ટ બે પછીના જે સ્વાધ્યાય ભણશું એના સૂત્ર થોડાક આપણે વિકલન ના પ્રમાણિક કેટલાક પ્રમાણિક પ્રમાણિત સ્વરૂપો તો આ વિકલન માટે જે સોલ્વ કરવાનો એક્સની સાપેક્ષ આપણે વિકલનને ધ્યાનમાં રાખીને ચાલશું અહીંયા તો સૌ પ્રથમ આપણે જોઈએ કોઈ પણ આપણે વિકલન કરશું તો એક્સ ને સાપેક્ષ વિકલન છે અહીંયા શીખવાનું તો એને ધ્યાનમાં રાખીને જોઈએ આગળ સૌ પ્રથમ આપણે ડી અપોન ડીએક્સ વિકલન ને આપણે આ રીતે બતાવશું ડી બાય ડી એક્સ તો એક્સ ની એન ઘાત તો એક્સ ની એન ઘાત હોય આપેલ હોય ચલ અને ઘાત માટે હોય તો આપણે ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો તો એન આગળ અને ઘાતમાં એકનો ઘટાડો એટલે એન માઇનસ વન તો આ રીતે એનું વિકલન થાય છે આ બધા આપણે વિકલન કરીએ છીએ પ્રમાણિક સ્વરૂપ ડી બાયક્સની સાપેક્ષ આગળ પછી આર ટી બધાની સાપેક્ષ વિકલન થઈ શકે તો હવે પેલું આપણે જો વિકલન જોયું એક્સની સાપેક્ષ આ રીતે એક્ઝામ્પલ લઈ લેવી એનું

તો સાકર નિયમ શું છે તો પેલા સૌ પ્રથમ વર્ગ મૂળ હોય એનું વિકલન થાય છે તો વર્ગ મૂળ ત્યારબાદ અંદર જશો એટલે તમે એનું ઘાત આવશે એના પછી ઘાત પછી આવશે વિધેય વિધે અને ત્યારબાદ લાસ્ટમાં ઉણો તો આ રીતે વિકલન ચેન રૂલ્સ પ્રમાણે લેવાનું છે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું એટલે ક્યારે ખબર પડશે તો અત્યારે આપણે જોઈએ બીજું આપણે વિકલનનું સૂત્ર છે તો પેલું આ રીતે ધ્યાનમાં રાખવાનું છે બીજું અચરપદ વિકલન લઈએક્સ અચળ પદ આપણે કોઈ પણ પ્રકારનું સી લઈએ તો એ બીસીડી અચરપદનું વિકલન કરવું હોય તો એનું વિકલન હંમેશા ઝીરો થશે ત્યારબાદ આપણે વિકલનમાં આગળ જોઈએ તો એક્સ એ એક્સ

એક્ઝામ્પલ તરીકે રૂટ એક્સ એને આ રીતે લખી શકીએ ટુ હવે આગળ લો વન બાય ટુ અને ટુ અને વન માઇનસ ટુ એટલે માઇનસ વન બાય ટુ થઈ જાય ઘાત માઇનસ વન બાય ટુ એને છેદમાં જવા દઈએ વન બાય ટુ આ છેદમાં જાય તો એક્સની પ્લસ વન બાય ટુ થઈ આને લખી શકીએ આપણે વનઅપોન ટુ રૂટ એક્સ એની કરતા રૂટ એક્સ હોય તો આપણે લખી શકીએ વન અપોન ટુ રૂટ એક્સ ત્યારબાદ આપણે બીજું એક જોઈએ વિકલન ડી અપોન ડી એક્સ વન અપોન એક્સ આપેલું હોય તો માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર અને પણ ઓલો જે એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો જે આને એ રીતે સોલ્વ કરી શકાય ઘાત ઉપર લઈ જાઓ એક હાથમાં ઘટાડો જો આ રીતે ધારો કે વન અપોન એક્સ તો એને આપણે લખી શકીએ એક્સ ઉપર જાય તો ઘાત છે એ ઇનવર્સ થઈ જાય માઇનસ એ પ્લસ વન છે ઉપર જાય એટલે માઇનસ હવે વિકલન કરશો એટલે માઇનસ વન આગળ અને ઘાતમાં એકનો ઘટાડો માઇનસ વન માઇનસ વન માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ થઈ જાય માઇનસ વન એક્સ અને આ માઇનસ ટુ એને પાછું છેદમાં લખ્યું એટલે માઇનસ વન અપોન એક્સની પ્લસ બે તો ડાયરેક તમે આ રીતે લખી શકો ઓકે તો વન અપોન એક્સનું આ થશે છઠ્ઠું આપણે એક વિકલન જોઈએ તો એ રેસ ટુ એક્સ નું જોઈએ સાતમું ડીએ પોન ડીએક્સ ઇ રેસ્ટ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ્ટ ટુ એક્સ થશે આ રીતે બધા વિકલન આવશે લોગનું પણ આ રીતે અને પછી ડીએ હોય log x નું વનઅપોન એક્સ પછી ખૂણો જતો રહે ખૂણાનું વિકલન આપણે એક્સ નું વિકલન કરીએ તો તો થશે કોનું વિકલન by dx બંને કેન્સલ લખશું થાય તો કે વન x નું વિકલન આ રીતે લખી શકાય લોગ x નું આ રીતે દસમું ડીઅપોન dx

જો જોઈએ જોઈ શકીએ આ રીતે યાદ રાખી શકીએ વિધેના જે વિધેય છે વિધેય એના વિકલન આપણે કરવી તો શું આવશે તો એને યાદ રાખવા માટે પેલા એક સ્ટ્રક્ચર આવું બનાવી નાખવાનું છે સાઇન એક્સ કોષ એક્સ ટેન એક્સ કોઠ એક્સ સેક અને કોસેક ઓકે વિધેયના વિકલન કરવા માટે આપણે યાદ રાખવા માટે એક સરળ રીત છે આની સાઇન મેથડ સારી પડશે સાઈન નું પોષ થાય છે માઇનસ સાઈન આ પછી ટેન નું લેસ સ્ક્વેર અને સેક થાય છે એ જ રીતે અહીંયા કોટ નું થાય છે માઇનસ સી સ્ક્વેર એટલે કોશેક સ્ક્વેર અને કોસેક નું થાય છે માઇનસ સી સી કોસેક ઇન તો આ એને સૂત્ર યાદ રાખવા માટે એક સરળ મેથડ છે સાઇનનું cos કોષનું માઇનસ સાઇન tan નું એસ સ્ક્વેર અને sec નું st કોટ નું સી સ્ક્વેર માઇનસ અને કોસેક ટુ માઇનસ સીસી જો આપણે અહીંયા લખીએ પેલું સાઇનનું ડી d dx એક્સ સાઇન એક્સ હોય તો લખી શકીએ આપણે નું cos એક્સ વિકલન થયું ઓકે પછી ખૂણાનું વિકલન વન થઈ છે એટલે ચેન રૂલ્સ પ્રમાણે આપણે એનું વિકલન હંમેશા વન થઈ જાય બીજું સેકન્ડ આપણે જોઈએ ડી ડી એપોન એક્સ એક્સ માઇનસ સાઇન એક્સ ત્રીજું ડી ડીએક્સ ટેન એક્સ ટેન એક્સ નું આપણને વિકલન ખબર સેક સેકવેર એક્સ ફોર ડી ડીએપોન ડીએક્સ સેક એક્સ નું થાય છે

તો જો આ ટ્રક્ રાખશો સરળતાથી લખી શકાય ત્યારબાદ આપણે જોઈએ પ્રતિવિધેય આપેલા એના વિકલન માટે કઈ રીતે યાદ રાખી શકીએ એનું એકદમ સરળ છે આ રીતે જ લખવાના છે સાઇન વર્ષ એક્સ અને તો આને યાદ રાખવા માટે સૌપ્રથમ આ બધા ડી dx ના સ્વરૂપમાં જ લખવાનું છે તો ટેન નું થાય છે પહેલા યાદ રાખ ટેનનું વન 1 વન પ્લસ સૌપ્રથમ આ યાદ રાખવાની છે વન અપોન વન આમાંથી ઉપર જવાનું સાઈનમાં તો એનામાં યાદ રાખવાનું છે તમારે વન અપોન રૂટ વૂટ લઈ લેવાનું આમાંથી બેઠું અહીંયા ત્રીજામાં આવવાનું છે તો એની અંદર યાદ રાખવા માટે આ બંનેની જગ્યા ચેન્જ કરી દેવાની છે તો વન અપોન જગ્યા બદલશું તો એક્સ સ્ક્ર લખવાનું છે અને માઇનસ એમના એક પાછળ

વન માઇનસ તો કોર્ટ નું વિકલન વન 1 વન પ્લસ એક્સવેર માઇનસમાં ઇક્વલ ટુ માઇનસ વન અપોન મોડ એક્સ રૂટ મા યાદ રાખવાનો પ્રયત્ન કરશું એને લખવું હોય તો આ રીતે લખીએ કાંઈ ડીઅપોન ડીએક્સ પેલું આપણે સૂત્ર લઈએ સાઇન ઇનવર્સ એક્સ તો એનું વિકલન થાય છે વન અપોન રૂટ વન માઇનસ એક્સ એ જ રીતે સેકન્ડ આપણે જોઈએ ડી એપોન ડી એક્સ ટેન ઇનવર્સ એક્સ લઈએ તો એને આપણે લખી શકીએ તો વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર આ એના વિકલના સૂત્ર છે બધા તો સેકન્ડ થર્ડ કોસ ઇનવર્સ એક્સ ડી અપોન એક્સ તો આપણે લખીએ એનું વિકલન તો માઇનસ વન અપોન રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ત્યારબાદ આપણે ફોર ડી પોન ડીએક્સ ઓનવર્સ એક્સ તો માઇનસ વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ફાઈવ ડી એક્સ એક ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ વન અપોન મોર એક્સ રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન અને લાસ્ટ સિક્સ ડી ડીએ ડી એક્સ આ બધા સૂત્ર આપણે પાક હોય વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય આગળના પાંચ પોઈન્ટ બે ત્રણ ચાર એને આપણે સોલ્વ કરીએ તેના જેવા બે એક સૂત્ર એક્સ્ટ્રા જેને ભાગાકાર અને ગુણાકારનો સૂત્ર છે એ કહેવામાં આવે છે તો આપણે એ જોઈએ સૂત્ર ને કઈ રીતે આપણે સોલ્વ કરી શકશું ભાગાકાર અને ગુણાકારના સૂત્રમાં કઈ રીતે આપણે લખી શીખવી એનો આપણે વિકલિતના કાર્યના નિયમો છે વધારે તો જોઈએ એક ભાગાકાર ભાગાકાર છે છે અને ગુણાકાર માટે આ બંને ડી બાયક્સ આપવો હોય અને આપણે ગુણાકારના નિયમ પ્રમાણે એ બે સિમ્પલ લઈએ ચલપદ યુ અને વી લઈએ વાય લઈ શકો તો આપણે યુ અને વી લઈએ તેનો ગુણાકારમાં બે પદ આપેલા ચલ આપેલા હોય એક્સ અને વાય બે ચાલ આપ્યા હોય તો એનું વિકલન છે પહેલું બાર બીજાનું વિકલન પ્લસ બીજું બાર અને પહેલાનું વિકલન ઓકે યુ બાર અને વીનું વિકલન વધતા વી બાર અને યુનું વિકલન આ રીતે એને લખી છે તો ભાગાકારમાં કહેવો છે નિયમ તો ડી અપોન ડી એક્સ યુ અપોન વી હોય તો એનું વિકલન યાદ રાખવાનું છે છેદમાં છેદનો વર્ગ છેદ ઉપર અંશનું વિકલન માઇનસ અંશ એમના અને છેદનું વિકલન એક્સની સાપેક્ષ તો આ એક બે સૂત્ર તમારે પક્કા હોય તો તમે એને સરળતાએ આપણે સોલ્વ કરી શકીએ છેદમાં છેદનો વર્ગ પર બંને વી આ બંને બાજુ ખૂણામાં આવશે ઓકે તો આ રીતે આ સૂત્રને યાદ રાખજો આ બંને સૂત્ર અને આગળના એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને સોલ્વ કરશો એટલે કમ્પ્લીટ સૂત્ર બધા પક્કા થઈ ગયા એટલે તમને દાખલા બધા સરળતાથી આવડશે બાદ આપણે લઘુ ગુણિકીય વિકલન વિશે સમજીએ તેમાં લોગને લગતા છે તો છેલ્લો પોઈન્ટ આપણે સૂત્રમાં આ ચેપ્ટરનું લઘુ ગુણકીય વિધેય ના ગુણધર્મ લઘુ ગુણકીય વિધેયના વિકલન માટે કઈ રીતે લખી શકાય તો આ રીતે આપેલું હોય લોક

ત્રીજું આપણે જોઈએ લોગ એ આનું લઘુ ગુણકીય લોગનું વિકલન થાય ત્યારબાદ ફોર લોગ એ આપેલું હોય આધાર બી ત્યારે તમારે લખવાનું રહેશે લોગ એ અપોન લોગ બી ચાલ તરીકે એક્સ લેવો તો થાય આનો ઉપયોગ બહુ ઓછો થાય છે ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે અને એનું વિકલન આપણે આગળ ભણી ગયા તો લોગ એનું વન થશે અહીંયા લોગ એ આધાર એ હોય ત્યારે વન અને લાસ્ટમાં આપણે જોઈએ તો ઈ રેસ ટુ લોગ એક્સ આપેલ હોય તો લોગ અને ઈ જ કેન્સલ થઈ જાય અને આન્સર આવશે એક્સ આ રીતે તમે એ સૂત્રનો ઉપયોગ કરી શકશો ઓકે તો આટલા લોગના એ સૂત્ર છે અને બીજા કોઈ જરૂર પડશે આગળ આવશે હું તમને કહેતો રહીશ ત્યાં અને જીના અને ગુચકેટમાં પૂછાતા વિકલ્પો એ પણ જાણ થઈ જશે તો હવે આના આધારે આપણે એક એક્ઝામ્પલ આપણો જે જોઈએ પાંચ પોઈન્ટ બે સ્વાધ્યાય આ સૂત્ર આપણા છે તેના આધારે એક્ઝામ્પલ જો આપણને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે માં ક્લાસ ટ્વેલ્થ મેસ આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન આપ્યો સાઇન એક્સ ની બે ઘાત પ્લસ ફાઈ એક્સ ની સાપેક્ષ વિકલન કરવા અહીંયા બધા ક્વેશ્ચન છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેના એક્સ ની સાપેક્ષ વિકલન કરવાનો છે તો ચેન રૂલ્સ પ્રમાણે આપણે આને વિકલન કરશું તો અહીંયા કોઈ ધારીને આપેલો નથી તો આપણે લઈ લેવાનો છે સોલ્યુશન કરતી વખતે વાય ને ઇક્વલ લઈ લેવાનું ચાલુ લેવાનો હોય છે કે વિકલન ગોતો એટલે ડીવાય અપોન ડીએક્સ ફાઇન કરવાનો છે આપણે તો વાય ઇક્વલ ટુ લઈશું અહીંયા સાઇન હાઉસમાં એક્સ પ્લસ અને આ બાજુ ડી અપોનડીએક્સ કોણ લઈશું સાઈન પ્લસ વાય હવે સાઈન નું વિકલન આપણે સૂત્ર જોયું કે સાઈન આપેલું હોય

ખૂણો તરીકે આપણે આપેલો છે x સ્ક્વેર પ્લસ વાય આ રીતે ચેન રૂલ્સ પ્રમાણે ચાલવાનું છે ઇક્વલ ટુ એમનામ આગળનું સ્ટેપ એમ રાખશું કોસ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એમનામ હવે એક્સ સ્ક્વેરનું વિકલન શું થશે અંદર કરવાનું બંનેનું વિકલન સરવા માટે તો એક્સ સ્ક્વેરનું વિકલન તો કે ઘાત આગળ ખાતમાં એકનો ઘટાડો એટલે ટુ માંથી એક જાય એટલે એક એટલે ટુ એક્સ પ્લસ ફાઈવ અચરપદ છે અચરપદનું વિકલન ઝીરો તો અહીંયા